પરસોના એટલે મોરું. આ મોરા એટલા બધા ચડે છે અથવા આપણે ચડાવીએ છીએ કે પેલો સેલ્ફ દબાઈ જાય છે. તો રોટરી ઇન્ટરનેશનલના ફોર વે ટેસ્ટમાંથી ગાંધીનો એક ટેસ્ટ, છેવાડાનો માણસ. અને મારો છેવાડાનો માણસ એટલે શું? મારું નાનામાં નાનું બાળક, મારા શેરીમાં કોઈ માગવા નીકળેલું એક ગરીબ બે બાઈની સાથે આવેલું બાળક, એ મારું છેવાડાનું માણસ. એમને શું લાભ થઈ રહ્યો છે? મારાથી નહીં બોલાય કે એમાં મારે શું? આવું કરીએ છીએ ત્યારે આપણે બહુ મોટો અપરાધ કરતા હોઈએ છીએ. અને એ અપરાધથી બચવા માટે થઈને મેં આજે વિષય પસંદ કર્યો છે, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ. આપણને વધુમાં વધુ સ્પષ્ટો પ્રશ્ન છે એ શિક્ષણનો છે. અને એ શિક્ષણને લઈને કાં તો પ્રશ્નો છે અથવા પ્રશ્નો સોલ્વ થઈ ગયેલા છે. હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષણને લઈને વધુમાં વધુ પ્રશ્નો આપણે અનુભવી રહ્યા છીએ. કેમ કરવું, શું ભણવું, કયા પ્રવાહમાં જવું, વગેરે વગેરે દ્વિધા દરેક કુટુંબની અંદર ચાલતી હોય છે. એને પરિણામે કેટલાક મતમતાંતરો હોય છે, આપણી માન્યતાઓ છે. એ બહુ સીધી વાત છે, એમાં કશું ન વિચારવા જેવું નથી. હું ઘડાયો છું જેવી રીતે, અને આજનો જે મારો વિષય છે એમાં માય સેલ્ફ જે શબ્દ છે, એમાં સેલ્ફ છે. એ સેલ્ફ એટલે સ્વ, જેને સંસ્કૃતમાં આત્મન કહેવાય. અને સેલ્ફ દરેક વ્યક્તિની અંદર સમાન હોય, આ વાત ભેદ આપણે સમજી લેવાની જરૂર છે. અને પરિણામે દરેક વ્યક્તિની બોલવાની, ભણાવવાની, વર્તવાની, જીવવાની સ્ટાઇલ જુદી હશે. મૌલિકતા જેને કહેવાય છે તે હશે, અને એનો સ્વીકાર થવો જોઈએ. હું અલગ બીજાથી રહું એવો જ મને ઈશ્વર ઈચ્છે છે, માટે મને બનાવ્યો છે. હવે અહીંયા સેલ્ફ શબ્દ જે છે એ સેલ્ફની અંદર ત્રણ મુખ્ય આયામો આવે છે, બોડી, માઇન્ડ અને ઇન્ટલેક્ટ. એટલે કે શરીર, મન અને પ્રજ્ઞા, જેને આપણે પ્રજ્ઞા કહીએ છીએ, ઇન્ટલેક્ટ. બુદ્ધિ નહીં, બુદ્ધિથી જ પણ આગળનું એક તત્વ. આજનો આપણો જે વિષય છે એ પ્રજ્ઞામાંથી ઉદ્ભવે છે. પ્રજ્ઞાવાન લોકોને આ પ્રશ્ન થવો જોઈએ, અને ન થતો હોય તો કરીને આપણે પ્રજ્ઞાવાન થવું જોઈએ. આ પરિપર્વ દરમિયાન આપણે આપણા પોતાના બુદ્ધિથી બહાર નીકળી આગળ જવું છે, અને પ્રજ્ઞા દ્વારા એ પ્રશ્ન પૂછાવો છે દરેક ડગલે ને પગલે. એમાં એ ટ્રુ ટુ માય સેલ્ફ, સેલ્ફની અંદર આ ત્રણ વસ્તુ આવે, બોડી, માઇન્ડ, ઇન્ટલેક્ટ. બોડી એટલે બાહ્ય, આઉટર સેલ્ફ કહેવાય, અને માઇન્ડ અને ઇન્ટલેક્ટ અને ઇનર સેલ્ફ કહેવાય. મને તમને બરાબર ખ્યાલ છે કે આ સેલ્ફ ઉપર બાળકના જન્મથી એક એક મોરું ચડતું જાય. એ મોરું એને કહેવાય પરસોના. એટલે કે બાળક જન્મે પછી તાત્કાલિક એ છોકરો છે કે છોકરી એવું એક મોરું ચડે, પછી એના બાપનું નામ બીજું મોરું ચડે, પછી એની માનું નામ ત્રીજું મોરું ચડે, પછી એની અટક, પછી એની જ્ઞાતિ, પછી 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 ઘણું બધું, એક પછી એક મોરાં ચડતા જાય. આ મોરું છે ને એ પર્સન છે, જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ પરસોના. પરસોના એટલે મોરું. આ મોરા એટલા બધા ચડે છે અથવા આપણે ચડાવીએ છીએ કે પેલો સેલ્ફ દબાઈ જાય છે, સ્વ દબાઈ જાય છે, આત્મન દબાઈ જાય છે. હું બોલું તે પહેલાં હું વિચારું છું કે હું કયા ધર્મનો છું. હું બોલું તે પહેલાં વિચારું છું કે મારી પાછળ કઈ અટક લાગી છે. હું બોલું તે પહેલાં વિચારું છું કે મારા પિતાશ્રી કોણ હતા. હું આવું બોલીશ તો એને શું અસર થશે. હું આ ધર્મનો છું ને આવું બોલીશ તો શું થશે. જો જરા સમજવાનો પ્રયાસ કરીએ. આ બધા વિચારો આપણને પહેલા પ્રશ્નથી દૂર લઈ જાય છે, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ થી બહુ દૂર લઈ જાય છે. પણ આપણો ઉછેર એમ થયો છે કે જેમાં સ્વ દબાતો જાય છે અને વ્યક્તિ મોટો થતો જાય છે, મોરું મોટું થતું જાય છે. પરિણામે એક ઉંમર પછી તો આપણે મોરાના આધારે જ જીવીએ છીએ. આપણો સ્વ ભૂલાઈ જાય છે. માઇન્ડ અને ઇન્ટલેક્ટને તો આપણે ક્યારેય સ્પર્શ પણ કરતા નથી, લગભગ બુદ્ધિની જ વાતો કરીએ છીએ. ગણતરીઓ બધી બુદ્ધિથી કરીએ છીએ, કેટલું કમાણ અને કેટલું ગુમાવ્યું એ જ વાતો કરીએ છીએ. આપણે ક્યારેય આપણે પ્રજ્ઞાનો ડાબલો ખોલતા નથી. ખોલીએ તો કદાચ પ્રજ્ઞા રાહ જોઈને ઊભી છે, કહેવા માટે, પૂછવા માટે કે ભાઈ તું જે કરી રહ્યો છો
બેન, તમે જે કરી રહ્યા છો એ ખરેખર જરા વિચારો તો ખરા, પૂછો તમારી જાતને, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? આ જે એક પછી એક મોરા ચડ્યા, એ પર્સન બન્યો, એટલે પર્સનાલિટી આવ્યું, અને આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્ગો ચલાવ્યા. આપણે શરીર એટલે આઉટર સેલ્ફને પણ રંગરોગાણવાળું કરવા લાગ્યા. મને કેવું લાગે છે તે નહીં, પણ મારું શરીર અન્યને કેવું લાગે છે એનો હું વધુ વિચાર કરવા લાગ્યો. પરિણામે એવું બન્યું કે આપણે શરીરથી અને આપણી બુદ્ધિથી બીજા ઉપર પ્રભાવ પાડવાની એક હોડમાં ઉતરી ગયા, અને એ હોડમાં આપણી સાથે સ્પર્ધકો હતા, એટલે આપણે ગાંડી દોડ લગાવી અને આપણે પાછળ આપણો સ્વ છોડતા આવ્યા, આપણી જાતને છોડતા આવ્યા. હું આટલો મોટો વેપારી છું, હું આટલો મોટો મહાજન છું, મારાથી આવું કરાય? એવું આપણને થયું. હું તો આટલો મોટો વકીલ છું, લોયર છું, ધર્મ સ્થાપક કરનારો છું, ધર્મ વિશે પ્રવચન આપનારો છું, મારાથી આવું કરાય? એવો પ્રશ્ન આવ્યો. આ બધા જે પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન ગુમ થઈ ગયો, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ, પૂછવાની જરૂર એ છે. અને એ જે પૂછવાની જરૂર છે એ મેં હમણાં જ આપની સાથે જે વિડીયો શેર કર્યો એમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આપણી જાતને નહીં, આપણે અન્યને પણ અન્યાય થતો હોય તો હવે બોલવાનું બંધ કરી દીધું છે. અન્યાય એક બાજુ મૂકો, મારી શેરીની અંદર એક નાનકડો જીવ કૂતરું છે, એ ઘાયલ થયું છે, તો હું એનિમલ હેલ્પલાઇનને ફોન તો કરી જ શકું, વધુ કશું મારે કરવાની જરૂર નથી. ત્યાં પણ હું બોલીને ઊભો થઈ જાઉં છું કે એમાં મારે શું, હું એટલો બધો દૂર ગયો મારા સ્વથી, મારી પ્રજ્ઞાથી, મારા મનથી એટલો બધો દૂર ગયો કે મને મારા ડાબા હાથની કે મને મારા જમણા હાથની બાજુમાં રહેલ કોઈની ચિંતા રહી નથી. એટલે આપણને સરસ પ્રોફેસરે વાત કરી કે મારે તમને જસ્ટિસ શીખવવું હોય તો પહેલાં તમને ઇનજસ્ટિસ થયો છે એનો અનુભવ થવો જોઈએ, અન્યને થયો ત્યારે અનુભવ થાય તો જ તમે તમારા માટે જસ્ટિસ શીખી શકશો. આ વાત આપણને સ્પષ્ટતા કરાવે છે કે માત્ર મારે મારી ચિંતા નથી કરવાની, શરૂઆત મારે અન્યની ચિંતાથી કરવાની છે, મારે અન્ય માટે વિચારવાનું છે. એ વિચારતો થઈશ તો પછીના ક્રમે હું મારી જાતને મુક્ત થઈ જઈશ.